મારા વાળા મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આપણી ચેનલ અલ્પેશ ક્રિએશનની અંદર. તો મિત્રો, આજે આપણે તમને જબરદસ્ત એક લવ સોંગ ઉપર વિડીયો એડિટિંગ કરતા શીખવાડ સોંગ લિરિક્સ લખીને આવે છે તેવું અને જબરદસ્ત ઇફેક્ટની સાથે. અને આ વિડીયો છે તે આપણે તમને કાઇન માસ્ટરની અંદરથી એક ફૂલ પ્રોજેક્ટની અંદર, જે રીતે આપણે અલર્ટ મોશનની અંદર જે ફૂલ પ્રોજેક્ટ આપીએ છીએ તેમ ફોટા સેન્ડ કરી બનાવી શકો છો, તેવી રીતે તમે કાઇન માસ્ટરની અંદર પણ ફૂલ પ્રોજેક્ટ એડ કરી અને માત્ર ફોટા સેન્ડ કરીને આ આખો વિડીયો તમે બનાવી શકશો. તમારે કાંઈ પણ મટીરિયલ પણ એડ કરવાની જરૂર નહીં પડે. ફૂલ પ્રોજેક્ટ છે તો કઈ રીતે ડાઉનલોડ કરવો, કઈ રીતે એડ કરો, તો બધું આપણે તમને ડેમોની પછી બતાવેલું છે. ઠીક, તો તમને વિડીયોની અંદર કાંઈ પણ ના સમજાય, કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો નીચે કમેન્ટ કરજો, અથવા ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ કોઈ પણ જગ્યાએ મેસેજ કરજો, તમને પૂરેપૂરું સોલ્યુશન મળે છે. તો કાઇન માસ્ટરની અંદરથી આજે આપણે તમને ફૂલ પ્રોજેક્ટની અંદર આવો જબરદસ્ત લવવાળો વિડીયો છે તે બનાવતા શીખવાના છે. જે કે જ્યાં ફોટા છે તમારા, ત્યાં આગળ તમારા ફોટા એડ કરશો, તમારો આખો વિડીયો બની જશે. તો સૌથી પહેલાં આખો ડેમો જોઈ લો, ફૂલ ડેમો તમને દરરોજની જેમ ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે, જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. ઉભારો ઉભારો, પેલા ચેનલ સબસ્ક્રાઇબ કરો, પછી એડિટિંગ શીખવા જાઓ, અને બાજુમાં બેલ નું બટન છે તેની ઉપર ક્લિક કરો. દબાઈ દીધું, હવે બરોબર, હવે જાઓ. બરોબર છે, બરોબર છે. તમે જો ડેમોની અંદર તમે જે વિડીયો જોયો છે તેવો જ લવ સોંગ ઉપર જબરદસ્ત ઇફેક્ટ ઉપર આપણે કાઇન માસ્ટરની અંદર તમને વિડીયો એડિટિંગ કરતા શીખવાડશું. તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે, કાઇન માસ્ટરનો એક પ્રોજેક્ટ છે તેને ડાઉનલોડ કરવાનું છે. ડાઉનલોડ કરવા માટે તમારે ગૂગલનું ઓપન કરી લેવાનું છે. ગૂગલ ઓપન કરી ઉપર સર્ચનું જે આઇકન છે તેમાં તમારે અલ્પેશ ક્રિએશન 01 લખી દેવાનું છે. આ રીતની વેબસાઇટ આવી જશે, અલ્પેશ ક્રિએશન 01 લખેલી, રેડ કલરનો લોગો રહેશે. આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તે આ રીતે વેબસાઇટ ખોલીને આવી જશે. અહીંયા આગળ તમને સર્ચનું આઇકન મળશે, આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરી તમારે અહીંયા આગળ 258 લખી દેવાનું છે. આ જે સર્ચનું બોક્સ છે આમાં 258 લખી તમારે સર્ચ કરવાનું છે. તમે સર્ચ કરશો તો ડાયરેક્ટ પોસ્ટ ન આવે, તમને અહીંયા આગળ આ જે પોસ્ટ દેખાઈ રહી છે, આ ફોટો આવી ગયો. તો આ કોઈપણ જગ્યાએ એક જગ્યાએ તમે ક્લિક કરી દો, ઠીક છે, આ ફોટા ઉપર અથવા નીચે જે લખ્યું છે તેના ઉપર. જે તમે ફોટા પર ક્લિક કરશો આ પોસ્ટ આવી ગયો. હવે આની અંદર તમને કાઇન માસ્ટરનો એક ફૂલ પ્રોજેક્ટ મળશે, જેના માટે તમારે થોડુંક નીચે આવવાનું છે આ રીતે, ઠીક છે. આની અંદર તમારે જોતું જવાનું છે, જે તમને લખેલું જોવા મળશે ફૂલ પ્રોજેક્ટ. જો અહીંયા આગળ લખેલું જોવા મળે ફૂલ પ્રોજેક્ટ, આના ઉપર તમારે ક્લિક કરવાનું છે. ગૂગલ ડ્રાઈવથી તમારે એક ફૂલ પ્રોજેક્ટ છે કાઇન માસ્ટરનો, તેને ડાઉનલોડ થઈ જશે, ઠીક છે. ડાયરેક્ટ ગૂગલ ડ્રાઈવમાં ઓપન થશે, તેને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. હવે તમે જો ફૂલ પ્રોજેક્ટ ડાઉનલોડ કરો ત્યાર પછી તમારે કાઇન માસ્ટર એપ્લિકેશનને ઓપન કરવાનું છે, ઠીક છે. તો કાઇન માસ્ટર તમારી પાસે ન હોય તમે ડાઉનલોડ કરી શકો છો, ઠીક છે, ગૂગલની અંદરથી, ઠીક છે. લિંક આપણે ટેલિગ્રામની અંદર કાઇન માસ્ટરની એડ કરી દઈશું અને ડિસ્ક્રિપ્શનમાં પણ તમને એક લિંક છે ગૂગલ ડ્રાઈવની તે આપી દઈશું. તો મિત્રો, આ પ્રમાણે કાઇન માસ્ટર તમારું ઓપન થઈને આવશે. તો તમારું ઊભી સ્ક્રીનમાં હોય તો પણ તમને તે ઓપ્શન મળશે, અને જો આવી રીતે આડી સ્ક્રીનમાં તમારી પાસે કાઇન માસ્ટર છે તો પણ તમને તે ઓપ્શન મળી જશે. તમારે શું કોણ છે, પ્લસનું આઇકન છે, આના પર તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા પછી તમારે આવી રીતે ઉપરની તરફ કરી દેવાનું છે. નીચે તમને એક ઓપ્શન મળશે ઇનપુટ પ્રોજેક્ટનો, ઠીક છે. આ જ ઓપ્શન તમારે જો ઊભી સ્ક્રીનમાં કાઇન માસ્ટર છે તો તેની અંદર પણ તમને સાઈડમાં મળી જશે. તમારા જે ઇનપુટ પ્રોજેક્ટ લખેલો હતો, ઠીક છે, આવી રીતે તમારે ઉપરની તરફ કરી દેવાનું. નીચે સૌથી લાસ્ટમાં તમને આ લાઇન દેખાઈ જશે, ઇનપુટ પ્રોજેક્ટ કાઇન માસ્ટર ફાઇલ લખ્યું છે, આના પર તમારે ક્લિક કરવાનું છે. જો ક્લિક કરશો એટલે અહીંયા તમારું ફાઇલ મેનેજર છે, જે આપણું સ્ટોરેજ છે તે ઓપન થઈને આવી જાય છે, ઠીક છે. તમારે શું કહેવાનું છે, અહીંયા 3 લાઇન ઉપર ટપકા હશે, આના ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે તમારે અહીંયાથી ડાઉનલોડમાં આવી જવાનું. ડાઉનલોડની અંદર તમારે ડાઉનલોડ થઈને આવ્યું છે, અથવા તમારું કોઈ પણ બીજું ફોલ્ડર હોય, જે તમે ડાઉનલોડ ફોલ્ડર, તમારે જ્યાંથી પ્રોજેક્ટ આપણો ડાઉનલોડ થયો હોય તે કયા ફોલ્ડરમાં છે તે તમને ખબર હોય, ત્યાં ફોલ્ડરની અંદર તમારે જઈ એને આગળ એડ કરવાનું છે. આપણું જો અહીંયા આગળ પ્રોજેક્ટની અંદર જ છે, આ રીતે હશે. તમારે શું કહેવાનું છે, આ જે પ્રોજેક્ટ છે, ઠીક છે, આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું. આના પર તમે ક્લિક કરશો, આ રીતે થોડુંક પ્રોસેસિંગ લે છે અને આખો પ્રોજેક્ટ છે તે આગળ ખુલીને આવી જશે, ઠીક છે. તો આ પ્રમાણે આપણી પાસે જે રીતે અલર્ટ મોશનની અંદર આપણો પ્રોજેક્ટ ઓપન થઈને આવે છે, તે જ પ્રમાણે અહીંયા આગળ આપણો પ્રોજેક્ટ છે આખે આખો ઓપન થઈને આવી ગયો છે. તમે જોઈ શકો બધું મટીરિયલ તમને અહીંયા આગળ મળી જશે, ઠીક છે. તો અહીંયા આગળ તમારે શું સાઇનિંગનો પણ પ્રોબ્લેમ નહીં રહે, અલર્ટ મોશનની અંદર સાઇનિંગનો તમારો પ્રોબ્લેમ રહેશે. તો અહીંયા આગળ પણ તે પણ તમારે સાઇનિંગ કરવાની પણ કાંઈ પણ જરૂર નહીં પડે. આખો આખો પ્રોજેક્ટ તમારો આવી ગયો છે, તમે જોઈ શકો છો. અહીંયા આગળ ફૂલ પ્રોજેક્ટ આપણો એડ થઈને આવી ગયો છે. હવે આપણે અહીંયા આગળ સિમ્પલ ખાલી અહીંયા આગળ તમને જો ફોટા દેખાઈ રહ્યા છે, ઠીક છે, બે ફોટા અહીંયા આગળ છે, બે ફોટા નીચે છે, બે ફોટા અહીંયા આગળ છે. આ રીતે તમને જ્યાં ફોટા દેખાઈ રહ્યા છે તેની જગ્યાએ તમારે તમારા ફોટા છે તેને એડ કરવાનો. તેના માટે તમારે શું કરવાનું છે, આ જે ફોટો છે, ઠીક છે, આ જે પહેલો ફોટો છે આપણે આના ઉપર ક્લિક કર્યું. હવે ક્લિક કરો એટલે તમને અહીંયા આગળ એક ઓપ્શન મળશે ઉપર રિપ્લેસ લખેલું, આના ઉપર તમારે ક્લિક કરી દેવું. ક્લિક કરશો તમારે જોજો આ બધા ફોટા છે, વિડીયો બધું ઓપન થઈને આવી ગયું. હવે અહીંયાથી તમારે જે ફોલ્ડરની અંદર તમારો ફોટો છે બસ તે ફોલ્ડરમાં જવાનું છે. જ્યાં આગળ જઈ તમારે જે ફોટો રાખવો છે તે ફોટા પર ક્લિક કરી દેવાનું,
ठीक है, तुम्हारो फोटो यहाँ आगे सेंड થઈને આવી જશે। જો ફોટો સેન્ડ થઈને આવી ગયો, હવે આ ફોટોનો અહીંયા આગળ તમારે સેટ કરવા માટે તમે ડાયરેક્ટ અહીંથી આવી રીતે સેટ કરી શકો છો। જો આવી રીતે તમારો ફોટો સેટ કરી દેવાનો, જો નીચે આવી રીતે તમારો વધારાનો ફોટો આવશે, આ ફોટો તમારે કટ કરવો હોય તો આ ઓપ્શન આપણને કાઇન માસ્ટરમાં મળી જશે। અલર્ટ મોશનની અંદર આ ઓપ્શન કટ કરવાનો તમને નથી મળતો, તો આ એક વધારાનું છે ફીચર આપણા માટે સારું કહેવાય। તો આ પ્રમાણે જો છો કે આપણો ફોટો તમે આપણો કટ કરી દીધો, ઠીક છે, આ ક્રોપિંગમાં જઈ અહીંથી જે આ ટપકા છે અહીંથી આપણા ફોટાને આવી રીતે કટ કરી લીધો, ઠીક છે। આપણે જે મેન બીજા નંબરનું જે બોક્સ છે તેની ઉપર રાખી દીધું, ઠીક છે। આ જે રાઈટનું આઇકન છે આના પર ક્લિક કર્યું, આપણો એક ફોટો સેટ થઈ ગયો છે, ઠીક। આ જ રીતે તમારું બીજા ફોટા અહીં આગળ સેન્ડ કરવાનો છે, તો બીજા ફોટા માટે આપણે અહીં આગળ નીચે જે બીજો ફોટો છે તેના ઉપર આપણે ક્લિક કરીશું, ઠીક છે। તો અહીંયા આગળ આપણે જે આ પહેલો ફોટો આપણે એડ કરી દીધો, ત્યાર પછી જો બીજો ફોટો આપણો અહીંયા રહ્યો આના ઉપર આપણે ક્લિક કરીશું। આ જે આપણો બીજો ફોટો છે આના ઉપર, ઠીક છે, નીચે આપણે આ ફોટો અહીંયા આગળ દેખાઈ રહ્યો છે તે જ ફોટો અહીંયા આગળ છે, આના પર આપણે ક્લિક કરીશું। ક્લિક કરીએ, સેમ પ્રોસેસ છે મિત્રો, એક જ વાર તમે ખાલી એડ કરશો તમને આવડી જશે, બસ તમારે જે રિપ્લેસ લખેલું છે આના ઉપર ક્લિક કરી દેવાનું, ક્લિક કરશો ફોલ્ડર આવી જશે। હવે આ ફોલ્ડરની અંદર તમારે જે ફોટાવાળો ફોલ્ડર છે આપણું તેને સિલેક્ટ કરી તમારો બીજો ફોટો લઈ લેવાનો છે। ફોટો લઈ લીધો, ફોટો અહીંયા આગળ એડ થઈને આવી જશે, ઠીક છે, ડાયરેક્ટ તમે આવી રીતે નીચે કરી શેડ કરી શકો છો, ઠીક છે। આ પ્રમાણે આ ક્રોપિંગમાં બી જવાનું, વધારે ફોટો તમારે સેટ કરવો હોય આ પ્રમાણે પણ તમે સ્ક્રીન ઉપર આવી રીતે ખીચ ઉપર નીચે કરી શકો છો, તો ફોટો આ પ્રમાણે ક્રોપિંગ ઉપર ક્લિક કરી આપશે, ઠીક છે। હવે રાઈટના આઇકન પર ક્લિક કરી દો, આપણે બે ફોટા અહીંયા આગળ સેન્ડ થઈને આવી ગયા છે, ઠીક છે। ઇફેક્ટ છે ઓટોમેટિક એડ થયેલું રહેશે, જે રીતે આપણે અલર્ટ મોશનમાં થશે તે જ પ્રમાણે જોઈ શકો છો, આ પ્રમાણે આપણો બે ફોટા અહીંયા આગળ એડ થઈ ગયા છે। ત્યાર પછી આગળ આવવાનું છે, બીજા બે ફોટા તમને આગળ નીચે જોવા મળી ગયા છે, તો આ ફોટાની અંદર પણ તમારે સેમ જ કરવાનું છે, બસ ખાલી ફોટા પર ક્લિક કરવાનું, રિપ્લેસનો ઓપ્શન છે આના પર ક્લિક કરી દેવાનું છે, એના પર ક્લિક કરો, હવે જે ફોલ્ડર આવશે આપણે બસ અહીંયાથી ફોટો લઈ લેવાનો, ઠીક છે। આવી રીતે તમે ખાલી એક ઇમેજ એડ કરી દેશો એટલે તમને આવડી જશે, કાંઈ પણ વધારે આમાં મહેનત નથી, બસ આ રીતે તમારે ખાલી ફોટાને ચેન્જ કરતું જવાનું છે અને ફોટો અહીંયા આગળ સેટ કરતું જવાનું છે, ઠીક છે। આ પ્રમાણે આપણે બે ત્રણ ફોટા અહીંથી સેન્ડ થઈ ગયા, તો આ રીતે તમારે અહીંયા આગળ જોઈ શકો અહીંયા સુધીના, ઠીક છે, 7 થી 8 ફોટા રહેશે, તે આ પ્રમાણે તમારે અહીંથી એડ કરી દેવાનું છે। ત્યાર પછી અહીંયાથી ભાગ ટુ શરૂ થશે, જોજો આ વચ્ચેથી ગેપ છે, ત્યાર પછીનું અહીંયા આગળ ઇમેજ આવશે, આ ઇમેજ છે તમે તે જ રીતે તમારે સેન્ડ કરવાનું છે, પણ આનું બેકગ્રાઉન્ડ તમારે રિમૂવ કરીને લઈ લેવાનું છે, ઠીક છે। હવે આ ફોટાને ચેન્જ કરવા માટે તમે ફોટા પર ક્લિક કરી દેવાનું, ફોટા ઉપર તમે જેવું ક્લિક કરશો, ઠીક છે, એટલે તમારે શું કરવાનું છે, અહીંયા આગળ તમને ઉપર જે રિપ્લેસ લખ્યું છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે, પણ અહીંયા ઉપર જે આપણો ફોટો એડ કરવાનો છે તેનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરીને લઈ લેવાનું। બેકગ્રાઉન્ડ રિમૂવ કરતા શીખવો તો વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, વિડીયો જોઈ તમે શીખી શકશો, ઠીક છે। ત્યાંથી આપણે રિમૂવ બીજી છે આને ઓપન કરી લીધું, જો આપણી પાસે ઘણા બધા હશે રિમૂવ બેકગ્રાઉન્ડ કરેલા ફોટા છે, તો અહીંયાથી આપણે આ ફોટો સિલેક્ટ કરી લઈએ છીએ, આ ફોટો આપણો અહીંયા આગળ છે રિપ્લેસ થઈને આવી ગયો, ઠીક છે। હવે તમે જોઈ શકો ઉપરથી સહેજ ફોટો કટ થઈ રહ્યો છે, આ ફોટો આપણે સેટ કરવો હોય તો આપણા જે ક્રોપિંગનું ઓપ્શન છે આમાં બી જવાનું છે, ક્રોપિંગમાં જઈ આપણે જે આ ટ્રેન જો આ ખૂણા દેખાઈ રહ્યા છે આ ખૂણાથી આપણે ફોટાને નાનો મોટો કરી શકીશું અહીંયા આગળ, છે આ પ્રમાણે આપણો ફોટો અહીંયા આગળ રાખી દીધો છે, રાઈટના આઇકન પર ક્લિક કરી દઈશું, આ ફોટો આપણો અહીંયા આગળ એડ થઈને આવી ગયો। તો આ પ્રમાણે તમારે અહીંયાથી પાસેના જેટલા પણ ફોટા છે આ રીતે તમારે સેન્ડ કરવાના છે, ઠીક છે। આ રીતે ખાલી ફોટા પર ક્લિક કરવાનું, ક્લિક કર્યા પછી તમારે અહીંથી રિપ્લેસમાં આવી જવાનું છે, રિપ્લેસમાં જઈ આપણે જે રિમૂવ બીજીવાળું ફોલ્ડર હોય તેમાં આવી જવાનું અને ત્યાંથી આપણે બીજો ફોટો સિલેક્ટ કરી લેવાનો, આ રીતે જોઈ શકો ફોટો ડાયરેક્ટ સેટ થઈ ગયો, તો રેડી છે, આપણે કાંઈ પણ કરવાની પણ જરૂર ના પડે। આ પ્રમાણે તમારે અહીંથી બીજા બે ફોટા પાસેના રહ્યા તેને પણ એડ કરી દેવાનું, એટલું કરશો તો પછી તમને અહીંયા આગળ નીચે એક લખેલું જોવા મળશે અલ્પેશ ક્રિએશન, ઠીક છે। તો આને તમે સેન્ડ કરી શકશો, અહીંયા આગળ તમને એક લાઈન મળી જશે, જો અહીંયા આગળ લખ્યું છે અલ્પેશ ક્રિએશન, આ ટેક્સ્ટ ટી લખેલો છે જે આગળ, આના ઉપર ક્લિક કરી દેવાનું, ક્લિક કર્યા પછી અહીંયા આગળ એક ઓપ્શન આવશે ઉપર એડિટનો, જો એડિટ લખ્યું છે એના ઉપર ક્લિક કરી દેવાનું, આ તો લાઈન આવી ગઈ, હવે આની અંદર જે અલ્પેશ ક્રિએશન લખ્યું છે બસ આને તમારે આવી રીતે ડિલીટ કરી દેવાનું છે, અહીંયા આગળ તમારે તમારું નામ લખી દેવાનું છે, બસ આ જ રીતે તમે ખાલી કીબોર્ડથી નામ લખજો, તમારું નામ અહીંયા આગળ લખાઈને આવી જશે, તમારે ઇન્સ્ટાગ્રામનું લખવું હોય તો પણ લખી શકશો, ચેનલનું નામ રાખવું તો પણ રાખી શકો, એટલું કરવું તમારો વિડીયો બને છે, વિડીયો તમે પ્લે કરી પણ તમે જોઈ શકશો, સોના ડ્રેક્સવાળો વિડીયો છે એટલે તમારે તે પણ એડ કરવાની જરૂર નથી, થઈ ગયું। હવે શેરનું આઇકન છે આના પર ક્લિક કરી દેવાનું છે, અહીંયા આગળ તમે ક્લિક કરશો તમને એક લાઈન મળશે, આ લાઈનને તમારે ફૂલ કરી દેવાની, આ જે ફ્રેમ રેટ છે આને તમારે ફૂલ કરી દેવાનું છે, અહીંયા આગળ તમને જેટલું પણ મળતું હોય તેટલું તમારે નીચેની તરફ રાખી દેવાનું છે, આપણે 1080 છે, તમારે વધારે હોય તો વધારે પણ કરી, એક્સપોર્ટ નંબર પર ક્લિક કરવાનું, વિડીયો સેવ થઈને આવી જશે, ફૂલ એચડીમાં વિડીયો રહેશે, પછી તો વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરજો, વધારે આવા કાઇન માસ્ટરના વિડીયો જોવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, દરરોજ એક નવો નવો વિડીયો આવશે અને એ જ ફૂલ પ્રોજેક્ટની અંદર જ આવશે, બસ તમે ખાલી ફોટા સેન્ડ કરી વિડીયો બનાવી શકશો, તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, ના કર્યું હોય તો અને કર્યું હોય તો વધારે સારું મુજબ દરરોજ તમે નવા નવા વિડીયો બનાવતા શીખી શકશો, મળશે એક નવા વિડીયોની અંદર, ત્યાં સુધી ગુડ બાય।